નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મેટ્રો એટેન સાથે હું છું હિનલ. પીએમ નરેન્દ્ર મોદીએ કમલમ ખાતે બેઠક યોજી હતી. પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે શ્રી કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ તો કમલમ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સીએમ અને સીઆર પાટીલ સહિતના નેતા સાથે બેઠક કરવામાં આવી હતી તો કાર્યકર્તાઓને પોતાની દિનચર્ચાઓ વિશે પણ વાત કરી હતી. સીએમ અને સીઆર પાટીલ સહિતના નેતા સાથે કમલમ ખાતે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા બેઠક યોજાઈ હતી. ગુજરાતની મુલાકાતે છે, બે દિવસની મુલાકાતે છે. આજે અમને બનાસકાંઠા અને સાબરકાંઠામાં બે જાહેર સભાઓ કરી છે અને ખૂબ સરસ સભાઓ પણ રહી છે. લોકો અમને સાંભળવા માટે લગભગ 5-5 કલાક આવી ગરમીમાં પણ આજે હાજર હતા. સ્વાભાવિક છે, અમને ગાંધીનગરના કમલમ એ એમનો પોતાનું સપનું છે, એમણે પોતે આને નિર્માણ કર્યું છે અને કાર્યકર્તાઓ સાથે બેસીને એમને મળવા માટેના એક હેતુ સાથે આજે આવ્યા. નાનામાં નાના કાર્યકર્તાઓ લગભગ 196 જેટલા કાર્યકર્તાઓ જે અલગ અલગ ટીમ બનાવીને કામ કરે છે, એમની સાથે એમણે વાત કરી, એમના સમયમાં કેવી રીતે કામ કરતા હતા, એમાં કેટલાક લોકોને પણ એમણે યાદ કર્યા અને એમણે બધાને માર્ગદર્શન પણ આપ્યું કે કામ કેવી રીતે કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે પ્રધાનમંત્રી પોતે કમલમ કાર્યાલયમાં આવતા હોય તો પાર્ટીનું મહત્ત્વ, પાર્ટીના સંગઠનનું મહત્ત્વ એમાં વધતું હોય છે અને એમાં મુખ્યમંત્રીશ્રી પણ સાથે હાજર હતા, સૌ આગેવાનો પણ હાજર હતા અને આખી ટીમ જ્યારે કામ કરતી અમને જોઈ ત્યારે અમને પણ લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સારું કામ કરી રહી છે. અમને સંતોષ વ્યક્ત. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસ ગરમીની આગાહી કરવામાં આવી છે અને જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં હવામાન વિભાગે ગઈકાલે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. જોકે શહેરનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયું હતું. એટલે કે રાત્રિ દરમિયાન અમદાવાદવાસીઓને ગરમીથી રાહત મળી હતી. ત્યારબાદ વહેલી સવારથી જ તાપમાનનો પારો ધીમે ધીમે વધીને બપોરના 12 વાગ્યા સુધીમાં 36 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો છે. આજે 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખીને ત્રીજા તબક્કામાં મતદાન વધારવા માટે ગરમીના સમયમાં મતદારોને સુવિધા ઉપલબ્ધ કરવા માટે પત્ર લખીને વિનંતી કરી હતી અને જે અનુસંધાને ગરમીમાં મતદાન કરવા આવનાર મતદાતાઓ માટે પાણી પંખા સહિતની સુવિધાઓ કરવામાં આવી છે, તેમજ મેડિકલ ટીમ પણ મતદાન મથક પર ઉપસ્થિત રહેશે. આજે ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટીને પત્ર ફાળવી અને એવી જાહેરાત કરી છે કે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ દ્વારા જે માગણીઓ કરવામાં આવી હતી એ માગણીઓ તમામને મંજૂર કરવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર દરેક મતદાન મથક પર છાંયડાની વ્યવસ્થા કરવામાં આવશે, સાથે સાથે ત્યાં પંખા સાથેની વ્યવસ્થા, ઠંડા પાણીની વ્યવસ્થા એ પણ કરવામાં આવશે અને આ અંગે ત્યાં કોઈને કદાચ ડિહાઇડ્રેશન કે કોઈ બીજી પરિસ્થિતિ થાય તો એ અંગે ઓઆરએસ ગોલ કે જેવી કે અથવા તો પ્રાથમિક જે મેડિકલ સારવાર જેવી વ્યવસ્થા પણ દરેક મતદાન મથકે કરવામાં આવશે એવી મંજૂરી ચૂંટણી પંચે આપી છે. અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં વેક્સિનની આડઅસર પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. દેશમાં વેક્સિનના પેટામીટરનો કોઈ ડેટા નથી તો તેને લઈને ભાજપ પર શક્તિસિંહ આકરા પ્રહાર કર્યા હતા. આ અંગે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું. મેં સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મારો એ સવાલ છે, આજે મારા દેશના પ્રધાનમંત્રી ભાજપના નથી, મારા દેશના પણ છે, ત્યારે હું એમની પાસે અપેક્ષા રાખું છું. ગુજરાતના સ્થાપના દિવસે કે ગુજરાતને અને દેશની જનતાને મારા સવાલનો જવાબ આપે. સવાલ એક, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું હતું છતાં તમે ડેટા કેમ ન ભેગો કર્યો? 2023 માં તો ઇમરજન્સી ગાઈડન્સ આપ્યું તમને કે પીપીએસ થશે, થઈ રહ્યા છે, માટે કહો તમે કેમ નહીં કર્યું? જવાબ આપો. વિશ્વના આરોગ્યની જે ચિંતા કરે છે,
એવા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એક ઇમરજન્સી ગાઈડલાઇન્સ ઇસ્યુ કર્યો. આ માર્ગદર્શિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રિલીઝ થયા પછી પણ આપણા દેશમાં ના ડેટા કલેક્ટ કરવાનું શરૂ થયું, ના કોઈ ચીવટ રાખવાનું શરૂ થયું, ના કોઈ પણ પ્રકારની આ અંગે ચિંતા સરકારે. કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને કોરોના રસીને લઈને કેન્દ્રની ભાજપ સરકાર પર અનેક સવાલ ઉઠાવ્યા હતા. તેને લઈને ભાજપ ડોક્ટર સેલે પ્રતિક્રિયા આપી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે દેશમાં વિશ્વની સૌથી મોટી મહામારીનો કહેર હતો તેવા સમયે કોરોના રસીથી લોકોને ઘણી રાહત મળી હતી. કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો ત્યારે કોઈ જ ઈલાજ હાજર ન હતો. ડોક્ટર પેનલે વેક્સિનની આડઅસરને લઈને જણાવ્યું હતું કે કોરોના વેક્સિનની આડઅસર શરૂઆતના 4 દિવસથી 5 સપ્તાહમાં 0.004% તેની અસર જોવા મળતી હોવાનું જણાવ્યું હતું. કોઈને જે ક્લોટિંગ થાય છે કે કોઈને કંઈક હાર્ટ એટેક સડન આવતો હોય છે એના માટે કોમોર્બિડ કન્ડિશન જેમ કે સ્મોકિંગ હોય અથવા તો એને કોઈ ડાયાબિટીસ હોય, બીપી હોય કે જે બીજા કોઈ પણ એને મેડિકલ કોઝ હોય એ લોકોને એક સડન કાર્ડિયક એરેસ્ટ થતો હતો. બીજું સિમ્પલ સાદી આપણે એક ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એ પણ જો આપણી બહેનો જે લેતી હોય છે એના લેવાથી પણ ક્લોટિંગનો પ્રોબ્લેમ થતો હોય છે. દરેક ડ્રગને એનો કોમ્પ્લિકેશન હોય જ છે. એટલે આપણે એવું ક્લેમ કરીએ કે આ વેક્સિન લેવાથી આ થયું છે એના એ તો કદાચ મને ખબર નથી કે આ કેમ આ કોઈ સ્ટડી કર્યા વગર કોંગ્રેસના પ્રવક્તા કે કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ લઈને સરકારને અને સરકાર તો પછી કદાચ સામાન્ય પ્રજાને ભ્રમમાં મૂકે છે. લોકસભાની ચૂંટણી 2024 માટે ભાજપનો પ્રચંડ ચૂંટણી પ્રચાર તેજ ગતિથી ચાલી રહ્યો છે ત્યારે આજે શિક્ષકોને મનાવવા માટે લોકસભા ચૂંટણીના બે ઉમેદવાર હર્ષમુખ પટેલ અને દેવુસિંહ ચૌહાણ મેદાનમાં જોવા મળ્યા છે. લોકસભા ચૂંટણી માટે હર્ષમુખ પટેલ અને દેવુસિંહ ચૌહાણે બેઠક કરી હતી તેમજ મતદાન જાગૃતિ સાથે ઉમેદવારોએ શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. ગુજરાતની જ્યારે આજે સ્થાપના દિન છે ત્યારે હું ખૂબ નમ્ર ભાવે આપ સૌને આગ્રહ કરું છું કે ગુજરાતની અસ્મિતા બચે. ગુજરાતી તરીકે આપણે ગુજરાતને જે પ્રકારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એક સતત દુકાળો પાણીના અભાવ વચ્ચે કામ કરતું ગુજરાત આજે ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. દુનિયાના દેશો જે પ્રકારે અહીંયા MOU કરે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે, સર્વિસ સેક્ટર, ટુરિઝમ, આ બદલાયેલા ગુજરાતમાં આપણે સૌએ હજુ પણ વધારે પ્રગતિ કરવાની છે ત્યારે આપ સૌને શુભકામનાઓ આપું છું. ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન હેઠળ 7 મેના રોજ મતદાન થવાનું છે અને ત્યારે ચર્ચાસ્પદ બનેલ સુરત લોકસભા બેઠક પર ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે જેથી સુરતમાં ચૂંટણી યોજાવાની નથી. બીજી બાજુ બારડોલી અને નવસારી હેઠળ આવતા વિધાનસભા વિસ્તારોમાં મતદાન થવાનું છે જેને લઈને ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. આ મતદાન વિસ્તારોમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચે જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું અને લોકોને પોતાના મતનું મહત્વ સમજાવ્યું હતું. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે 7 મેના રોજ મતદાન છે અને જેથી પોલિંગ બુથ પર EVM અને VVPATની મશીનની ફાળવણી કરવામાં આવી છે. સુરત જિલ્લામાં 16 એસેમ્બલી સેગમેન્ટ્સ છે જે 3 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં વહેંચાયેલ છે. એમાંથી 7 જે એસેમ્બલી સેગમેન્ટ છે એમાં 155 ઓલપાડ, સુરત ઇસ્ટ, સુરત નોર્થ, વરાછા, કરંજ, કતારગામ અને સુરત વેસ્ટ, આ 7 એસેમ્બલી સેગમેન્ટ છે એ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજાવાની નથી. બટ આના સિવાયની જે 9 એસેમ્બલી સેગમેન્ટ છે જેમાંથી માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા, આ જે એસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે. લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે તમામ પક્ષો દ્વારા પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા વિવિધ સમાજ સાથે બેઠકો અને સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને લઈને જૂનાગઢ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ ચોટવાના પ્રચાર માટે અનુસૂચિત જાતિના આગેવાનો અને લોકો સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સંવિધાન બચાવો નારો લગાવવામાં આવ્યો હતો. પ્રચાર સમયે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ઇન્ચાર્જ મુકુલ વાસનિક ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. चुनाव में भारतीय जनता पार्टी की गारंटी नहीं कहते, वो मोदी की गारंटी कहते हैं. एक व्यक्ति उसका इतना बड़ा अहंकार हो गया कि पार्टी से बढ़कर वो हो गए, देश से बढ़कर वो हो गए. एक व्यक्ति इतना बड़ा नहीं हो सकता. ये चुनाव के नतीजे जब 4 जून को आएंगे तब ये अहंकार पूरी तरह से चकनाचूर हो गया होगा. यहाँ पर भारतीय जनता पार्टी हटेगी और इस मुल्क में कांग्रेस और इंडिया गठबंधन की सरकार बनेगी. જૂનાગઢ માં કોંગ્રેસ ની સભામાં હવે સ્ટાર પ્રચારકો પણ દેખાવા લાગ્યા છે. આપ જોઈ શકો છો કે આપણી સાથે સીધા જ જે કોંગ્રેસ ના સ્ટાર પ્રચારક છે મુમતાઝબેન, આપણે તેમની સાથે વાત કરશું. ક્યાં કહો કે આજ સભા મેં આપ જૂનાગઢ આયા હો, કેસા માહોલ હૈ ઓર કેસી તૈયારી કોંગ્રેસ કી? लोगों में लोगों को यहाँ पे जो लोग देखे, हमने भीड़ देखी है, तो एक उम्मीद जाग रही है कि ये लोग जो साथ में आए हैं ये परिवर्तन मांग रहे हैं, इनको बदलाव चाहिए. 10 साल का जो ये मोदी सरकार का शासन रहा है और राज्य में जो सरकार रही है तंग आ गए हैं. तो मैं उम्मीद रखती हूँ कि इस बार जो हमारे अस्तित्व की लड़ाई है, संविधान बचाने की लड़ाई है, देश बचाने की लड़ाई है, इसमें ये लोग हमारा साथ देंगे. और कांग्रेस पार्टी का जो स्लोगन है हाथ बदलेगा हालात, इंडिया गठबंधन और कांग्रेस पार्टी की सरकार वापस भारी बहुत. अब तो जुदी जुदी जो लोकसभा बैठक है, सब लोकसभा में आप फिर रहे हो, कैसा माहौल दिख रहा है आपको? जमीन पे फर्क है, जमीन पे आपको दिख रहा है, जैसे मैंने कहा कि लोग परिवर्तन चाह रहे हैं. तो उम्मीद रख रहे हैं कि 7 तारीख को ये वोट पे बदलेंगे और वोट हमारे सांसद में हमारे लोगों को पहुंचाएंगे और हमारी आवाज वहां पे फिर से गूंजेगी. कितनी सीट आ सकती है गुजरात में कांग्रेस? ज्यादा से ज्यादा ये उम्मीद है, वेट करेंगे 4 जून का. वह था कांग्रेस ना स्टार प्रचारक મુમતાઝબેન કે જેમણે વાત કરી કે પરિવર્તન છે તે ગુજરાતમાં જરૂરી આવશે. અમાર મખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ. ભાવનગર લોકસભા બેઠક પરની ચૂંટણીમાં કોળી સમાજના મતો સૌથી વધુ અને નિર્ણાયક બની રહે છે, ત્યારે ભાવનગર બેઠકના ભાજપના ઉમેદવાર નિમુબેન બમણિયા કે જેઓ કોળી સમાજમાંથી આવે છે, ત્યારે તેમના સમર્થનમાં પ્રચાર અર્થે કેબિનેટ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આજે ભાવનગર જિલ્લાના વિવિધ મથકો ઉપર કોળી સમાજના લોકો સાથે સભા યોજી અને નિમુબેનને જંગી લીડથી વિજયી બનાવવા પ્રચાર કરી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા પણ કોળી સમાજમાંથી આવે છે, પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં આ ઉમેદવારને બોટાદના કોળી સમાજ અને અન્ય સમાજના લોકોએ મત આપી વિજયી બનાવી કરેલી ભૂલનું પુનરાવર્તન ફરી નહીં કરે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરી. આ બેઠક નિમુબેન 5-7 લાખ મતોથી વિજય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સભામાં કોળી સમાજના પુરુષ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમારો કોળી સમાજ તો સમગ્ર ભારતીય જનતા પક્ષ સાથે રહેશે, પણ અન્ય સમાજના લોકોનો પણ જે રીતે પ્રતિભાવ જોતા ખૂબ સારી બહુમતીથી બેન 5-7 લાખની આસપાસના મતોની લીડથી જીતે એવું ખૂબ સુંદર વાતાવરણ છે. પીએસઆઈ અને એલઆરડી ભરતીના ફોર્મ ભરવા પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ફોર્મ પ્રક્રિયા પૂર્ણ મુદ્દે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. લોકરક્ષક અને પીએસઆઈ અરજી મેળવવાની પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ થઈ છે. લોકરક્ષક માટે 9,83,000 અરજી મળી છે. હવે જે ઉમેદવારો બાકી રહી ગયા કે જે ઉમેદવારો અત્યારે 12મા પરીક્ષા આપી રહ્યા છે અને લોકરક્ષકમાં અરજી કરવા માંગે છે, અને જે લોકો સ્નાતકની પરીક્ષા અત્યારે આપી રહ્યા છે અથવા આપી ચૂક્યા છે અને એમનું પરિણામ આવ્યું નથી, અને જે લોકો અરજી કરવા માંગે છે એની આપણે પહેલાં જાહેરાત કરેલી કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે અરજી લઈશું. એટલે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે અરજી લઈશું અને મારી સમજ છે એ પ્રમાણે 15 સપ્ટેમ્બર સુધી આપણે કામ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે રાજકોટ એબીવીપી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર 4ના 3 પેપરના પ્રશ્નો લીક થયાનો મામલો સામે આવ્યો હતો, અને ત્યારે 12 દિવસ વીતી ગયા બાદ પણ પોલીસ ફરિયાદ કરવામાં ન આવતા તેમજ જવાબદારોને શોધી અને કડક કાર્યવાહી ન થતા વિરોધ કરાયો હતો. એબીવીપી વિદ્યાર્થી કાર્યકરો કેમ્પસમાં રેકડી લઈને નીકળ્યા હતા અને પેપર લઈ લ્યો તેમજ મફતમાં પેપર લઈ લ્યો જેવા નારા લગાવ્યા હતા.
આગામી શૈક્ષણિક સત્ર વર્ષ 2024-25 વિદ્યાર્થીઓએ પોતાની મનપસંદ વિષયોમાં શિક્ષણ મેળવે તે માટે રજૂઆત કરાઈ હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખીને ભલામણ કરવામાં આવી છે કે ગણિત વિષયની જેમ જ વિજ્ઞાન ભાષા સહિત અન્ય વિષયોમાં પણ બેઝિક અને સ્ટાન્ડર્ડનો વિકલ્પ આપવામાં આવે, તેમજ ચાલુ વર્ષથી આ નિર્ણયને આગામી માર્ચ 2025 જે બોર્ડની પરીક્ષા લેવાનારી છે તેના માટે અમલમાં પણ મૂકવા માટે માંગ કરવામાં આવી છે. કે ધોરણ 10 બાળકને આગળ વધવા માટે અને મિનિમમ એટલીસ્ટ 12 પાસ થયો છે એટલા માટે પણ જેમ ગણિતમાં વિકલ્પ આપ્યો છે એમ વિજ્ઞાનમાં વિકલ્પ આપી શકાય અને વિજ્ઞાનમાં સામાન્ય વિજ્ઞાન આપે, કારણ કે જેને વિજ્ઞાન પ્રવાહમાં નથી જવું અને આર્ટ્સ કોમર્સ કરવા છે એવા વિદ્યાર્થીને તમે બાયોલોજી ને કેમેસ્ટ્રી ને આ બધું ભણાવો, ફિઝિક્સ ભણાવવાનો કોઈ મતલબ નથી. બસ અમે વિજ્ઞાનમાં એક પહેલા રજૂઆત અમારી છે અને ભાષાઓમાં રજૂઆત. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં સરકાર દ્વારા રાજ્યના બજેટમાંથી શૈક્ષણિક સહાય આપવાનું મંજૂર કરવામાં આવ્યું છે અને જેમાં સહાયમાં ફાળવેલ નવા કોમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ અને બીજા સાધનો ટૂંક સમયમાં સ્કૂલોમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. પરંતુ એક બાજુ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને મોટાભાગની શાળાઓનો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ હાલ ચૂંટણીના કામમાં રોકાયેલો છે. તેવા સંજોગોમાં કોમ્પ્યુટર વર્ગખંડોનો પોલિંગ બુથ તરીકે ઉપયોગ થવાનો છે, તેથી આવા સંજોગોમાં શાળામાં કોમ્પ્યુટર ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા બંધ રાખવામાં આવે તેવી માંગ કરાઈ છે. શાળાની કમિશનર શાળાની કચેરીએ રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા પત્ર લખીને અરજી કરવામાં આવી છે. જે કોન્ટ્રાક્ટર છે જે અમારા ત્યાં કોમ્પ્યુટર ફિટ કરવા આવે છે એને 1-9 તમે એને કહી દો કે હમણાં બંધ કરે, કારણ કે નવા કોમ્પ્યુટર આવે ને ચૂંટણીના કારણે એ બધા ફિટિંગ વ્યવસ્થિત થાય ન થાય અને એને નુકસાન થાય એટલા માટે અમે સરકારમાં રજૂઆત કરી છે કે ટાઈમ બિંગ 1-8 દિવસ આ કોમ્પ્યુટરો અત્યારે ફિટ કરવા ના આવે અને ઇલેક્શન પત્યા પછી અમારી શાળાઓ વેકેશન દરમિયાન ખુલ્લી જ હોય છે, આવીને કોમ્પ્યુટરો ફિટ કરી જાય એવી અમારી રજૂઆત છે. વડોદરામાં સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ લારીવાળાને માર માર્યાનો મામલો સામે આવ્યો હતો. લારી બંધ કરાવવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલોએ લારીવાળાને માર માર્યો હતો, જેને લઈને લારીવાળા ફેઝાદને માર મારવાના ગુનામાં 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 2 પોલીસ કોન્સ્ટેબલ અને PCR ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જ્યારે પોલીસે સામસામી ફરિયાદ દાખલ કરી હતી. ફેઝાદના ભાઈ અહીંયા પોલીસ સ્ટેશન આવીને જે ફરિયાદ એના કામે આ PCRમાં 3 જે કર્મચારીઓ હતા, 2 પોલીસ કર્મચારીઓ અને 1 ડ્રાઈવર, એના વિરુદ્ધમાં સયાજીગંજ પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે. અને જે PCRના કર્મચારીઓ હતા એ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ મતલબનો એમની રજૂઆત હતી એ બદલે પણ ગુનો રજીસ્ટર કરેલ છે. હાલ બંને પક્ષકારોની FIR સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલ છે. 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે. 138મા મજૂર દિવસની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી રહી છે. આ દિવસે મજદૂર સંગઠનો એકત્ર થઈને ઉજવણી કરે છે. મજૂર કાયદોની માંગ અને મજદૂર હકો માટેની માંગ માટે લડત ચલાવતા રહે છે. મજદૂરોને અન્યાય સામે લડત અને મજૂરોને લઘુત્તમ વેતનની માંગ હંમેશા રહે છે. તો અમદાવાદ વેજલપુર ખાતે મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મજૂર સંગઠનો માટે કાર્યરત લોકો હાજર રહ્યા હતા. રાજ્યમાં મજૂરોના પ્રશ્નોને વાચા આપવાનું અને આગામી રણનીતિની પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં લઘુત્તમ વેતન ઓછું થઈ રહ્યું છે અને સાથે જ અગરિયાઓને પણ અન્યાય થતો હોવાની સંગઠનો માની રહ્યા છે. આ મુદ્દે આગામી સમયમાં લડત ચલાવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. એટલે અમારી લડાઈ એ 3 ખેડૂતના વિરોધના કાયદા બાબતે પણ ચાલી અને 4 મજૂર કાયદાઓ જે કેન્દ્ર સરકાર લાવવા જઈ રહી છે, જે પાર્લામેન્ટમાં પસાર થઈ ચૂક્યા છે, એના માટે પણ આ લડાઈ અત્યારે સતત ચાલી રહી છે. કે સરકારને ગધેડા જોઈએ છે કે અગરિયાનો રોટલો બચાવવો છે,
અગરિયાઓએ તો અત્યાર સુધી ગધેડાને બચાવ્યા છે, હવે સરકારનો વારો છે કે સરકારે અગરિયાને બચાવવાના, એના ઠેકાણે અગરિયાઓને રણમાંથી બહાર કાઢવાનો આખો પેંતરો ચાલી રહ્યો છે. એટલે આવનારા દિવસોમાં આ એક મોટી લડાઈ અગરિયાઓની સામે પણ છે. એટલે મૂળ વાત કરીએ તો આજે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતના વંચિત શોષિત સમુદાયો એમની હાથમાંથી એમની આજીવિકા એમનો રોટલો એ ઝૂંટવાઈ રહ્યો છે, એ બચાવવો અને બચાવવા માટેની લડત લડવી એ મુખ્ય મુદ્દો છે. જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. તો જૂનાગઢ ખાતે મહાનગરપાલિકાના મેયરના વોર્ડમાં આવેલ વાળંદ સોસાયટી વિસ્તારની સમસ્યાનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને ત્યારે આ અહેવાલને લઈને મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. તો વોકડામાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. સફાઈની કામગીરી શરૂ થતા જ સ્થાનિકોએ મંતવ્ય ન્યૂઝનો આભાર માન્યો હતો. જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. બે દિવસ પહેલા એટલે કે ગઈકાલે વાળંદ સોસાયટી વિસ્તારની જે સમસ્યાનો અહેવાલ છે રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે વોકડો છેલ્લા ઘણા સમયથી સફાઈ કરવામાં નથી આવીને, જેના લીધે બાળકો છે અને લોકો છે તે માંદા પડતા હતા, જીવજંતુનો ઉપદ્રવ હતો અને ગંદકીનું સામ્રાજ્ય થયું હતું. મંતવ્ય ન્યૂઝના અહેવાલમાં તંત્ર જાગ્યું છે અને આપણી સાથે ફરી એ જ મહિલાઓ છે જેને બે દિવસ પહેલા વિરોધ નોંધાવ્યો હતો. બેન શું કહેશો એક જ દિવસમાં ઉકેલ? આપણી સાથે અન્ય મહિલાઓ છે. બેન, તમારા ઘરની બાજુમાં જ આ વોકડો આવેલો હતો, પેલા કેવી સમસ્યા હતી ને હવે આ સાફ થશે તો કેવી? ગાય કૂતરા બહુ મરતા ત્યારે, બહુ જ ગાય કૂતરા નાના નાના છોકરા હાલન બહુ પ્રોબ્લેમ થતી, ખાડા ખબડા હતા, નીજવાળા આવ્યા તો બહુ સરસ કામ કર્યું, પણ આવું નવું કામ સરસ થવું જોઈએ. બસ તમારું ઘર બાજુમાં છે, પાણી ને લીધે બહુ મારે મારે ડૂબી જતો આવ્યો વાણ સોસાયટી આખી, એને હિસાબે બહુ સારું કામ છે, પણ આવું નવું કામ થાય ને તો ધન્યવાદ. તો આ હતા વાળંદ સોસાયટી વિસ્તારના લોકો કે જે મંતવ્ય ન્યૂઝના અહેવાલનો જે પડઘો પડ્યો છે તેનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. દ્રશ્યો ફરી બતાવવાના પ્રયત્ન કરીશ કે અહીંયા જે સ્થિતિ આપ જોઈ શકો છો કે સ્થાનિક લોકો કઈ રીતના રહી શકતા હશે, પરંતુ એક જ દિવસમાં મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યો અને બાદમાં તંત્ર છે ને વહેલી સવારથી કામે લાગ્યું છે અને આ કામગીરી યથાવત રહે તેવી પણ માંગ હાલ સ્થાનિક લોકો કરી રહ્યા છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ. કોરોનાની દવાઓ બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું કે તેની કોવિડ 19 વેક્સિન ગંભીર સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. એસ્ટ્રાઝેનેકા યુકે હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ 19 વેક્સિનના કારણે TTS જેવી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે, જેના કારણે શરીરમાં લોહી ગંઠાવા લાગે છે. શરીરમાં લોહી ગંઠાઈ જવાના કારણે બ્રેઇન સ્ટ્રોક અથવા તો હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. તો સિવિલ હોસ્પિટલના મેડિસિન વડા કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું કે દરેક વેક્સિનમાં માહિતી આપતો પત્ર હોય છે અને જેમાં TTSમાં લખેલું હોય છે. લાખોમાંથી એક વ્યક્તિને સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. કોઈ પણ વેક્સિન વાયરસમાંથી તૈયાર કરવામાં આવે છે અને જેમાં વેક્સિન પ્રવૃત્તિ એવી હોય છે કે લોહીનું ગાંઠ બને છે. કોઈ પણ વેક્સિન રોગ ખતમ કરે છે, રોગ પેદા નથી કરતી. ભારતમાં કોવિડ સમય જ વેક્સિન બની, તેનાથી કરોડો લોકોના જીવ બચ્યા છે. તો વિશ્વમાં ભારતમાં બનેલી વેક્સિનને લોકોના જીવ બચાવ્યા છે. કોઈ પણ વ્યક્તિએ ડરવાની જરૂર નથી. ગુજરાતમાં કેસ આવ્યો નથી. આજે આપણે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આપણે મેડિસિનના પ્રોફેસર સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખરેખર આ શું છે અને કયા પ્રકારનો એ આખું ફેલાઈ રહ્યો છે તેના સાથે હકીકત જાણવાનો પ્રયાસ કરો. નમસ્કાર સર, શું કહેશો આ વખતે જ્યારે હાઈકોર્ટ જે બ્રિટન હાઈકોર્ટનો ચુકાદો સામે આવે છે, શું લાગે છે ભારતમાં બી આ રીતનો થઈ રહ્યો છે? રશિયનો કઈ મંતવ્ય ન્યૂઝના સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. હું ડોક્ટર કમલેશ જયંતિયાલ ઉપાધ્યાય, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મેડિસિન વિભાગના પ્રાધ્યાપક અને વડા તરીકે સેવામાં છું. કોવિડમાં સિવિલ હોસ્પિટલના
કર્મચારીથી માંડી અને ડૉક્ટરો અને સમગ્ર રાજ્યના આરોગ્યતંત્રે બહુ સેવા કરી છે. ત્યારે વળી પાછું અત્યારે આ એક કોવિશિલ્ડ નામની રસી છે, એમાં બ્રિટને કોઈ કિસ્સામાં ત્યાં ફરિયાદ થઈ, એના આધારે બધી ચર્ચામાં છે. કોવિશિલ્ડ રસી ભારતમાં પણ અસ્ટ્રાઝેનેકા, ઓક્સફર્ડ અને ભારતની કંપની સાથે રહીને આપણે ત્યાં અબજો ડોઝ અપાયા છે. એટલે મારું એક જ વાક્ય છે કે અત્યારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. લાખમાંથી એકાદ બે વ્યક્તિને જ્યારે થતું હોય, જ્યારે આ તો રેરેસ્ટ ઓફ ધ રેર કોમ્પ્લિકેશન કહેવાય, આ એક વાત છે. બીજી વાત, કોઈ પણ વેક્સિનો એ વાયરસમાંથી બનાવવામાં આવે ને, વાયરસ જે આ કોવિડ વાયરસ છે, કોવિડ-19 વાયરસ છે, એની પ્રકૃતિ જ એવી છે કે જે શરીરમાં લોહીનું ગંઠન કરે, લોહીના ગઠ્ઠા બનાવે, એમાંથી જ્યારે વેક્સિન બનાવે, પણ એ વેક્સિન એટલી બધી રોગ પ્રતિકારક શક્તિ પેદા કરે પણ રોગ ન કરે, એટલી બધી એને માઇલ્ડ કરી નાખવામાં આવે છે અને ગભરાટનો માહોલ ઊભો ન કરવો જોઈએ, હું સ્પષ્ટ માનું છું. સ્પષ્ટ કહી શકાય કે જે રીતે જ્યારે રસી કોઈ પણ આવતી હોય છે, ખાસ તરફે કોઈ પણ રસી હોય, ત્યારે તેમનો ટ્રાયલ ચાલતો હોય છે. કોવિડનો એક સમય એવો હતો કે ટ્રાયલ કરવાનો એટલો સમય નથી હતો, પરંતુ લોકો પણ એવું વિચારી રહ્યા છે ખરેખર એવું થઈ શકે એવું, કારણ કે ટ્રાયલ નથી થયો, એના વિશે આપ શું? જે કોઈ પણ મહામારી, વિશ્વમાં 6 કોન્ટિનેન્ટ છે. સુરતમાં વધુ એક તાંત્રિકની કરતૂત સામે આવી છે. તો સુરતથી સમાચાર સામે આવ્યા છે, તાંત્રિકની વધુ એક કરતૂત સામે આવી છે. સુરતની જ ઘટના પ્રકાશમાં આવી છે. તો સુરતમાં ઉત્તરાયણમાં તાંત્રિક વિધિના બહાને પરિણીતા સાથે આ તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હતું. ઉત્તરાયણ વિસ્તારની ઘટના છે. નરાધમે પરિણીતાના ફોટો વાયરલ કરવાની ધમકી આપી છે. તો દુષ્કર્મ બાદ સમાજમાં બદનામ કરવાની પણ ધમકી આપી છે. સુરતના ઉત્તરાયણ વિસ્તારનો જ બનાવ સામે આવ્યો છે. પરિણીતા સાથે 2 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હતો. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.